નમસ્કાર, હું છું વ્યંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચની બાયપાસ ચોકડી નજીક મારામારીનો વિવાદ. હોસ્પિટલ સંચાલકોએ પોલીસ મથકમાં વર્ધી આપતા ઇજાગ્રસ્ત ગ્લુકોઝના બોટલ સાથે પોલીસ મથકે પહોંચ્યો. હોસ્પિટલ સંચાલકોનો પ્રથમ સારવાર અને શાંતિનો પ્રયાસની કેફિયત. મારામારીમાં બંને પક્ષોની સામસામે ફરિયાદ. ભરૂચના ઝાડેસર રોડ ઉપર એટીએમમાં ડિપોઝિટ કર્યા બાદ લાખો રૂપિયાની ઉઠાંતરી. પોલીસે તપાસ હાથ ધરી. પોલીસની એટીએમની આસપાસના સીસીટીવી મેળવવાની કવાયત. જાણભેદ હોવાની આશંકા. રૂપિયા 16,85,000ની ઉઠાંતરી થઈ હોવાનું પ્રાથમિક અનુમાન. ભરૂચ તાલુકાના કાસવા ગામ પાસે બે બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત. અકસ્માતમાં 3 વ્યક્તિના મોત, અન્ય 2 ઘાયલ. ભરૂચની જંબુસર ચોકડી નજીક મારામારીના વિવાદમાં એક વ્યક્તિને મોઢાના ભાગે ચપ્પુના ઘા ઝીકી દેતા ઇજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડાયો હતો. હોસ્પિટલ સંચાલકોએ પોલીસમાં વર્દી ન આપતા ઇજાગ્રસ્ત ગ્લુકોઝના બોટલ સાથે પોલીસ મથકે પહોંચી જતા ચકચાર મચી જવા પામી હતી. ગતરોજ મોડી રાત્રે ભરૂચની જંબુસર બાયપાસ ચોકડી પાસેની ચાનીલારી ઉપર સિગરેટના ધુમાડાના મુદ્દે બોલાચાલી બાદ ઝપાઝપી થતા મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. મારામારીમાં તોસીફ યુસુફ પટેલ નામના વ્યક્તિના મોઢા ઉપર ચપ્પુ મારી દઈ ગંભીર ઇજાઓ પહોંચાડવા સાથે છાતી ઉપર ઢીકા પાટુનો માર મારતા ગંભીર હાલતમાં તેને સારવાર માટે ભરૂચની વેલફેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હુમલાખોરોએ મામલો પોલીસ મથકે ન જવા માટે હોસ્પિટલ સંચાલકો સાથે મિલીભગત કરી હોવાના આક્ષેપના પગલે ઇજાગ્રસ્ત યુવાનની વર્દી પોલીસ મથકે ન પહોંચતા ઇજાગ્રસ્ત 3.5-4 કલાક બાદ ગ્લુકોઝના બોટલ સાથે મારુતિ વાનમાં બેસી ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે પહોંચી ગયો હતો અને પોતાની ફરિયાદ નોંધાવી હતી. વરસ પરના પીઆઈ આ દ્રશ્ય જોઈ ચોંકી ઉઠ્યા હતા અને હોસ્પિટલના સંચાલકો વર્દી કેમ ન આપી તેમ કહી વેલફેર હોસ્પિટલના સંચાલકોનો ઉગડો લઈ તતડાવ્યા હતા. અચાનક મારો પગ એના પગમાં લાગી ગયો. તે પગમાં લાગ્યો તો એ અચાનક મારી સાથે ગુસ્સે થઈ ગયો. ગુસ્સે થઈને ગારો બોલવા લાગ્યો, ગારો બોલીને મારવા લાગ્યો. મારીને બીના બીજા ફ્રેન્ડ હતા તે લોકો મને પકડી રાખ્યા અને મારવાની અંદર 3 લોકો હતા અને છરી વડે મને ધક ધમકી આપી કે આ પાર કાર નાખીશ ને મારા મું પર છરી મારેલી છે એ લોકોએ. ને ત્યાં પછી મને સારવાર માટે હોસ્પિટલમાં લાવ્યા. તો સારવાર માટે હોસ્પિટલમાં લાવ્યા તો ડૉક્ટર સાહેબે પૂછ્યું મને કે શું થયું. મેં કીધું કે ભાઈ મને મારામારીના કેસમાં આવેલો છું. તો કે વર્દી તમે કહો? હા, વર્દી લખાવવાની છે. ત્યાર પછી વર્દી કોઈ રિસ્પોન્સ મળ્યો ના વર્દીનો. સારવાર કર્યા પછી 1.5-2 કલાક લગી મને અહીંયા શિફ્ટ કરી આપ્યો. લોક મોટા લોકો ત્યાંથી કેસને દબાવવાની કોશિશ કરી રહેલા હતા. ત્યાં દરમિયાન મને કોઈ રિસ્પોન્સ મળતો ના હતો પટેલ વેલફેર હોસ્પિટલનો. પોલીસ સ્ટેશને મેં સાહેબ મારા ફ્રેન્ડ 2 ફ્રેન્ડ મને લઈ ગયા ઇકોમાં. બોટલ ચાલુ હતો, બધું સાચું હતું ને ત્યાં મને લઈ ગયા. ને પછી ત્યાં જઈને મેં ફરિયાદ લખાવી. તો ફરિયાદ લખાવતા હતા પોલીસ જમાદારે પૂછ્યું કે તમારે અહીંયા શું કરવા આવું પડ્યું. તો મેં કીધું સાહેબ ત્યાં 1.25 કલાકથી મને ત્યાં કોઈ રિસ્પોન્સ મળતો ન હતો ને કેસને દફે કરવાની કોશિશમાં હતા. તો મેં તે લોકોને આ કારણ બતાવવાથી એ લોકોએ પછી મારો કેસ ત્યાં પોલીસ સ્ટેશનમાં આવીને લીધો. જો કે હોસ્પિટલ સંચાલકોએ પણ મોડી રાત્રે લોકોના ટોળા વધુ પ્રમાણમાં હોય અને હોસ્પિટલમાં પણ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને ધ્યાને રાખી સારવાર શાંતિ રીતે થાય તે માટે વર્દી આપવામાં વાર લાગી હશે તેમ જણાવી રહ્યા હતા. અને સમગ્ર ઘટનાના મુદ્દે વેલફેર હોસ્પિટલના સંચાલક સલીમભાઈએ દિલગીરી વ્યક્ત કરી હતી. કાલે રાત્રે પણ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આગળ આવી ગયા હતા અને એ લોકોને હેન્ડલ કરવામાં થોડીક વાર લાગી. એ લોકો અંદર વાતો કરતા હતા, અંદર ચર્ચા કરતા હતા. એની અંદર થોડાક સમય પછી અમે પોલીસ સ્ટેશનમાં જાણ કરી. થોડીક વાર થઈ એવું ના નથી પાડતો, પણ એના સંજોગો એવા હતા કે જેની અંદર પબ્લિક એટલી બધી હતી અને ઝઘડો થાય એવી પબ્લિક હતી. એટલે અમારું કોન્સન્ટ્રેશન એ હતું કે એ ઝઘડો ના થાય અને શાંતિથી ટ્રીટમેન્ટ થઈને જતા રહે. બંને પેશન્ટની પૂરેપૂરી ટ્રીટમેન્ટ કરતા હતા કરેલી અને એ પેશન્ટ ક્યારે અહીંથી ઉઠીને જતું રહ્યું તે પણ કદાચ ખ્યાલ નથી આવ્યો. હા, ગયા પછી અમને ગાર્ડે અમને કહ્યું કે આ એક પેશન્ટ બહાર જતું રહ્યું છે. તે જ વખતે અમે ઇમિડિયેટલી એના પર પોલીસને ફોન કર્યો અને પોલીસને જાણ કરી કે આ વસ્તુ હતી. કોઈ ઇન્ટેન્શન કે કોઈ ખરાબ ઇન્ટેન્શનથી આ વસ્તુ કરવામાં નથી આવી. જે નિયમ હોય અને જે રીતે હોસ્પિટલ ચલાવવાની હોય એ જ રીતે અમે કરીએ છીએ. ઇન્સાન છે, કોઈ વખતે કંઈક ભૂલ થઈ જાય યા કોઈ કારણસર અમારે લેટ થઈ જાય એ બધા અમે દિલગીર છીએ.
બીજી બાજુ સામે પક્ષે પણ હુમલાખોરોને ઇજા થઈ હોવાના પગલે મોહમ્મદ રબ્બાની યુનુસ શેખ નામના ઇસમે પણ તોસીફ યુસુફ પટેલ સામે તથા અન્ય બે અજાણ્યા વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી હતી, જેમાં મોહમ્મદ રબ્બાની યુનુસ શેખને હાથ તથા પગમાં ઇજા થઈ હોવાના કારણે તે પણ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો છે. ઓર હમને ઉનકો બોલા કે ઇધર સે આગે ગાડી લે લો, તો વો જો એક લડકા થા વો ચરસ ગાંજા પી રહા થા ઓર ઉસકો બોલા આગે લે, ઉસને નહીં લિયા. ઉસને મતલબ ગાડી સે નિકલ કે દાદાગીરી ઓર યે સબ કરને માંડા. ઉસકો શાંતિ સે સમજાયા કે આગે લે લો ગાડી, તો વો નહીં સમજા. ફિર ઉસ પી પી કે ને ઉસને પહેલે હાથ ચાલાકી કી ઓર બાદ મેં અમને યે કિયા, અમને ભી મારા ઉસકો. બી ડિવિઝન પોલીસે બંને પક્ષોની સામસામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહીની કવાયત હાથ ધરી હતી. ભરૂચના જાડેશ્વર રોડ ઉપર એટીએમમાં ડિપોઝિટ કર્યા બાદ લાખોની ઉઠાંતરી થતાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ઉઠાવગીરને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. બે દિવસ પહેલા જાડેશ્વર ચોકડી નજીકના એક કોમ્પ્લેક્સમાં આવેલ આઈડીએફસી ફર્સ્ટ બેંકના એટીએમમાં રૂપિયા ડિપોઝિટ કરવામાં આવ્યા હતા. જે નિયમ મુજબ બેંકના એટીએમમાં રૂપિયા ડિપોઝિટ કરી ડિપોઝિટરો નીકળી ગયા હતા, જે બાદ તે એટીએમમાંથી અંદાજિત રૂપિયા 16,85,000 ઉપરાંત માતબર રકમ ગુમ થઈ જતા ડિપોઝિટ કરનાર પોલીસમાં ફરિયાદી ન બની શકે તે વાતને ધ્યાને લઈ આખરે ચોરીની ફરિયાદ કોણ નોંધાવે તે વાતને લઈ બે દિવસથી પોલીસ મથકે ફરિયાદ ન નોંધાઈ હતી. જો કે મોડે મોડે સી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલે તાબડતોબ ઘટના સ્થળે દોડી જઈ એટીએમની આજુબાજુમાં રહેલી દુકાનોના સીસીટીવી ફૂટેજ મેળવી કિમિયાગરોને ઝડપી પાડવાના પ્રયાસ હાથ ધર્યા છે. એટીએમ તોડવામાં નથી આવ્યું, પરંતુ તેના પાસવર્ડ મેળવી લઈને સમગ્ર બનાવને અંજામ આપવામાં આવ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વળી આ પાસવર્ડ ત્રણેક અધિકારીઓ પાસે રહેતો હોય છે ત્યારે આ કિમિયાગીરી કઈ રીતે કરવામાં આવી તે પ્રશ્ન ઉભો થાય છે. તેથી સમગ્ર ઘટનામાં કોઈ જાણભેદું હોવાનું તારણ બહાર આવી રહ્યું હોય તે દિશામાં પણ પોલીસ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે પોલીસ આ ગુનાનો ભેદ ક્યારે ઉકેલવામાં સફળ થાય છે અને તેમાં શું બહાર આવે છે તે જોવું રહ્યું. ધૂળેટી પર્વના દિવસે ભરૂચ તાલુકાના કાસવા ગામ ખાતે બે મોટરસાઇકલ સામસામેની દિશામાં ભટકાતા ત્રણના મોત નિપજ્યા હતા. ભરૂચ તાલુકાના કાસવા ગામ પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો. ધૂળેટી પર્વના દિવસે બપોરના 4 વાગ્યાના અરસામાં કાસવા ગામ પાસે આવેલ ખોડિયાર માતાના મંદિર પાસે બે મોટરસાઇકલો સામસામે ભટકાઈ હતી. બનાવ અંગે મહેગામના દશરથ સિવાભાઈ ગોહિલે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા અનુસાર કાસવા પાસેના ખોડિયાર માતાના મંદિર નજીક નાળા પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો. આ બનાવમાં બે વ્યક્તિઓના સ્થળ પર જ મોત નિપજ્યા હતા, જ્યારે ગંભીર ઇજાગ્રસ્તને ટેમ્પામાં સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતે લાવવામાં આવી રહ્યા હતા, ત્યારે રસ્તામાં જ તેમનું મોત નિપજ્યું હતું. બનાવમાં મોત પામનારાઓમાં જીગર રણજીતભાઈ ગોહિલ ઉંમર વરસ 29 રહેવાસી મનાડ, રમેશ કરસન ગોહિલ ઉંમર વરસ 52 રહેવાસી મહેગામ, મનહર ઈશ્વરભાઈ ગોહિલ ઉંમર વરસ 50 ના મોત નિપજ્યા હતા. જે પૈકી જીગર ગોહિલે સારવાર અર્થે ટેમ્પામાં ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી રહ્યા હતા, ત્યારે રસ્તામાં તેમનું મોત નિપજ્યું હતું. જ્યારે મહેગામના દશરથ ગોહિલ અને ઉમેશ ઈશ્વર વાળંદને ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે. બનાવની તપાસ ભરૂચ ગ્રામ્ય પોલીસ કરી રહી છે. આ ઘટનાની વિગતો વાયુ વેગે ફેલાતા વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા અને અન્ય આગેવાનો ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા. પરમ પૂજ્ય સ્વામી શ્રી સચ્ચિદાનંદ મહારાજ પ્રેરિત નર્મદા પરિક્રમા યાત્રાનો ભરૂચના જાડેશ્વર સ્થિત નીલકંઠેશ્વર મહાદેવના પાવનતટેથી પ્રારંભ કરાયો હતો, જેમાં સ્વામીજી સચ્ચિદાનંદ સાથે 50 જેટલા શ્રદ્ધાળુઓ જોડાયા હતા. વિશ્વમાં માત્ર નર્મદા નદીની જ પરિક્રમા કરવામાં આવે છે. નર્મદા પરિક્રમાનો અનેરો મહિમા રહેલો છે, જેમાં દર વર્ષે લાખો નર્મદા મૈયાના ભક્તો જોડાતા હોય છે. આવી પાવન નર્મદા પરિક્રમા પરમ પૂજ્ય સ્વામી શ્રી સચ્ચિદાનંદજી મહારાજના સાનિધ્યમાં તારીખ 11 માર્ચથી 23 માર્ચ દરમિયાન કરવામાં આવી છે, જેનો ભરૂચના જાડેશ્વર સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના પાવન તટેથી પ્રારંભ શ્રદ્ધાભર્યા માહોલમાં થયો હતો. પરમ પૂજ્ય સ્વામી શ્રી સચ્ચિદાનંદજી મહારાજ સાથે અન્ય 50 જેટલા નર્મદા મૈયાના ભક્તો પણ આ નર્મદા પરિક્રમામાં શ્રદ્ધાભેર સામેલ થઈ ધન્યતા અનુભવી રહ્યા હતા. આગામી 23 માર્ચના રોજ આ નર્મદા પરિક્રમાનું જાડેશ્વરના નીલકંઠેશ્વર મહાદેવના ઘાટ ખાતે જ સમાપન પણ થશે. ભારતમાં નર્મદાજી એક એવી નદી છે જેની હજારો લાખો માણસો દર વર્ષે પરિક્રમા કરે છે. આ પરિક્રમા એટલી શ્રદ્ધા અને ભક્તિથી થાય છે કે એના બંને કિનારે અસંખ્ય તીર્થો આવેલા છે. આ નિમિત્તે તીર્થોના દર્શન કરે છે, જુદા જુદા પ્રદેશોના દર્શન કરે છે, જુદા જુદા અનુભવો થાય છે. અને આ ખરેખર તો આ પરિક્રમા પગપાળા થાય એ જ વધારે ઉત્તમ છે, પણ જેનાથી પગપાળા યાત્રા ના થઈ શકે એ હવે વાહનોના દ્વારા પણ યાત્રા કરતા થયા છે. અમે પણ એમાંના એક છીએ
અમે પણ વાહનો લઈ અને માતાજીની પરિક્રમા કરવા નીકળ્યા છીએ. અહીંયા ભરૂચથી માંડીને ઠેઠ અમરકંટક સુધી જુદા જુદા પ્રદેશો, જુદા જુદા ભાગો અને જુદા જુદા પ્રવાહોને જોઈ અને અમારી જાતને અમે ધન્ય કરવા માગીએ છીએ. માતાજી સૌનું ભલું કરે, સૌનું મંગળ કરે. અત્યારે તો ગુજરાતમાં નર્મદાના દ્વારા જ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત જીવન જીવી રહ્યા છે, કારણ કે સરદાર સરોવરનું જળ ઠેઠ કચ્છ સુધી ને મારવાડ સુધી રાજસ્થાન સુધી પહોંચ્યું છે. આ રીતે ખરેખર જીવન આપતી મૈયા થઈ છે. હરિઓમ તત્સત. અમે નીલકંઠ મહાદેવ ભરૂચમાં અમે અત્યારે પહોંચ્યા છે. અમે અહીંયા રોકાયા છે. આવતીકાલથી અમે લોકો અહીંયાથી કન્યાપૂજનને એ બધું કરી અને અમારી યાત્રા નર્મદા પરિક્રમાની સ્ટાર્ટ કરીશું. આ યાત્રામાં અમે અમરકંટક સુધી પહોંચીશું. અમરકંટકથી જ્યાં નર્મદાનું ઉદગમ સ્થાન છે ત્યાં અમરકંટકથી અમે પાછા આ જ જગ્યા ઉપર નીલકંઠ મહાદેવના મંદિરમાં અમે પધારીશું. આ યાત્રામાં બધી જગ્યાએ ફરીને લગભગ 3,500-4,000 કિલોમીટર એટલું યાત્રા અમે ગાડી દ્વારા અમે બધા ફરીશું. સ્વામી શ્રી સચ્ચિદાનંદજી સાથે અમે બધા લગભગ 50-એક વ્યક્તિઓ આ યાત્રામાં જોડાયા છે અને ત્યારબાદ અહીંયા જ અમે અમારી યાત્રા પૂરી કરીશું. નર્મદા પરિક્રમાનો મુખ્ય હેતુ એક જ છે કે નર્મદાજી માતા જે આખી ગુજરાતને અને મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ આ ત્રણેય જગ્યા ઉપર જે પાણીનો મુખ્ય હેતુ અને આપણા જે નદીઓને આપણા ધર્મમાં જે માતાજીનું સ્વરૂપ આપેલું છે એ નર્મદાજીનું માતાજીનું અમે પૂજન કરીને અમે આખી પરિક્રમા કરીને અમારી જાતને અમે ધન્ય અનુભવીશું. ભરૂચના મક્તમપુર ખાતે આવેલ હઝરત સૈયદ મકદુમ હસન શાહ સરફુદ્દીનની દરગાહ ખાતે સંદલ અને ઉર્સ શરીફની ઉજવણી કરવામાં આવનાર છે. મક્તમપુરના હઝરત સૈયદ મકદુમ હસન શાહ સરફુદ્દીનની દરગાહના સંદલ શરીફ અને ઉર્સ શરીફની ઉજવણી અંતર્ગત સૈયદવાડ ખાતેની સંદલ શરીફ બુધવારની રાત્રે નીકળશે. ઉર્સ નિમિત્તે એમપીના મસૂર કવ્વાલીના પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેનો લાભ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. હઝરત સૈયદ મકદુમ હસન શાહ સરફુદ્દીન બાવા રહેમતુલ્લાહ અલયહ का सालाना संदल शरीफ का प्रोग्राम आज ईशा की नमाज के बाद मनाया जाएगा. संदल शरीफ सैयदवाड़ मस्जिद से निकलकर आपके आस्थाना पर पहुंचेगा. उसके बाद संदल शरीफ का इजलास होगा और उसके बाद समाय महफिल समा का प्रोग्राम रखा गया है और महफिल समा का प्रोग्राम में फारूक यूसुफ एमपी से कव्वाल आए हैं, वो अपना कलाम पेश करेंगे. लिहाजा आप सब आज गुजारिश है कि मखदूमपुर में आपके आस्थाने पर संदल शरीफ के प्रोग्राम में शिरकत फरमा कर सवाब दारीन हासिल करें. कल आतिकल उरस मनाया जाएगा. ये संदल शरीफ और उरस 633वां प्रोग्राम साल का सालाना प्रोग्राम है. हजरत शाह सरफुद्दीन बाबा रहमतुल्लाह अलैह ईरान के मसद मसद के मुकाम से यहाँ आए थे, तशरीफ लेकर आए थे. आपके पीरो मुरीद के जहाँ न्या जहाँ गस्त रहमतुल्लाह अलैह सरकार के हुक्म से आपने आप वहाँ से निकले थे और उस वक्त आपको आपके पीर जो मुर्शद ने उनको एक बीज और एक दस बीज दिया हुआ था डाटून का मिसवाक दिया था और उसकी करामत ये थी कि वो आप जहाँ बैठोगे वहाँ रहोगे, जहाँ पर वो दरख्त उग जाएगा वहाँ ही आपका मुकाम कायम आपको कर लेने का है. आप आए यहाँ, आपने उस हिसाब से वो बीज और मिसवाक यहाँ ज़मीन में गाड़ दिया और वो उसकी निशानी आज भी ये खिन्नी का दरख्त जो है यहाँ आप देख रहे वो मौजूद है जो अभी देख रहे हो और जो अभी आप यहाँ
देख सकते हो। कॉलेज पासे राष्ट्रीय धोरी मार्ग पर संजना सुमारे कार अने बाइक वच्चे अकस्मात सर्जाता बाइक चालक नु मौत निपजू हतु। प्राप्त माहिती अनुसार कोलियाट गामना प्रीतेश विनोदभाई पटेल वडोदरा थी कार लई घरे परत आवी रह्या हता। ते दरमियान राष्ट्रीय धोरी मार्ग पर आवेल ओवरब्रिज नी बाजुना सर्विस रोड थी कोलियाट जवा माटे तेमना पत्नी तेमज बाळकोने उतारेला। ते वखते सर्विस रोड पर आवता सामेथी एक मोटरसाइकल रॉन्ग साइड में पूर झड़पे आवता वेगनाने ब्रेक मारी उभी करी दीधी हती। तेम छतां मोटरसाइकल पूर झड़पे आवती होय मोटरसाइकल उछड़ी कारनी आगळना बोनेटना भागे पड़ी हती, જેથી કારનો આગળનો કાચ પણ તૂટી ગયો હતો। અકસ્માતમાં બાઇક ચાલકને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી। ઘાયલ બાઇક સવારને સારવાર અર્થે 108 મારફતે પાલેજ સરકારી દવાખાને લઈ જતા સારવાર દરમિયાન બાઇક ચાલક મધ્યપ્રદેશના દિનેશ રઘુવીર ડાવી ગઢવાનું મોત નિપજ્યું હતું। પાલેજ પોલીસે અકસ્માત અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। અંકલેશ્વર નિરાંતનગર સોસાયટીમાં શિવશક્તિ મંદિર ખાતે માતાજીનો 20મો પાટોત્સવ યોજાયો હતો। અંકલેશ્વરની નિરાંતનગર સોસાયટીમાં શિવશક્તિ મંદિર ખાતે મંદિરનો 20મો પાટોત્સવ તેમજ મહારાજો દ્વારા નવચંડી યજ્ઞ યોજવામાં આવ્યા હતા। નવચંડી યજ્ઞમાં 7 જોડા બેઠા હતા। નવચંડી યજ્ઞ બાદ માતાજીના ભક્તોએ મહાપ્રસાદીનો લહાવો લીધો હતો અને આ કાર્યક્રમને સફળ બનાવવા નિરાંતનગર સોસાયટીના રહીશોએ ભારે જહેમત ઉઠાવી હતી। તેમજ સામાજિક કાર્યકર્તા વિનોદભાઈ પરમાર, નિલેશભાઈ સોલંકી, અનિલભાઈ સુથાર તેમજ હરેશભાઈ પુરોહિત તેમજ માય ભક્તો હાજર રહ્યા હતા। અમારા શિવશક્તિ મંદિર નિરાંતનગરને 2020 સાલમાં જે પ્રતિષ્ઠા કરવામાં આવી હતી એનો આજે 20મો પાટોત્સવ નિરાંતનગર સોસાયટીમાં રાખવામાં આવ્યો છે। તો સર્વે ભાવિ ભક્તો એનો દર વખતે લાભ લે છે અને સર્વનીય માતાજી મહાદેવજીની કૃપા સાહેબની કૃપાથી સર્વે ભક્તોની મનોકામના પરિપૂર્ણ થાય છે। આજે અમારા મંદિરને 20 વર્ષ પૂર્ણ થાય છે એ નિમિત્તે નવચંડી નું આયોજન કરવામાં આવ્યું છે, સાથે મહાપ્રસાદી અને રાત્રે સુંદરકાંડ રાધા કૃષ્ણ ભજન મંડળ સજોદ તરફથી સુંદરકાંડ પાઠનું પણ આજે આયોજન કરવામાં આવ્યું છે। સર્વે ભક્તોને જય માતા। અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસે હાઈવેને અડીને આવેલા પાર્કિંગમાં પાર્ક કરેલ 12 લાખની કિંમતના ટ્રેલર ચોરીમાં એક શખ્સને શહેર પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વરની પરિશ્રમ સોસાયટીમાં રહેતા અને એનબી રોડવેઝના નામે ટ્રાન્સપોર્ટ ચલાવતા રાજકુમાર ચૌધરીના ટ્રેલરને તેના ચાલકે ગત તારીખ 28 ફેબ્રુઆરીના રોજ રાજપીપળા ચોકડી પાસે હાઈવેને અડીને આવેલ સિદ્ધેશ્વરી પાર્કિંગમાં પાર્ક કર્યું હતું। ત્યારબાદ ટ્રેલરના માલિક રાજકુમાર ચૌધરી ટ્રેલરને ચેક કરવા આવતા હતા। દરમિયાન તારીખ 2 માર્ચની વહેલી સવારે તેઓ ટ્રેલર ચેક કરવા આવતા ટ્રેલર ગાયબ જણાવ્યું હતું। તેમણે આસપાસના વિસ્તારોમાં શોધખોળ કરતા ટ્રેલરનો કોઈ પત્તો ન મળતા રાજકુમાર ચૌધરીએ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। શહેર પોલીસે 12 લાખની કિંમતના ટ્રેલરની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। દરમિયાન વડોદરાની પીસીબી પોલીસે આ ટ્રેલર સાથે દાહોદ જિલ્લાના ગરબાળાના જસવંત અનુપસિંહ બામણિયાને ઝડપી પાડી સઘન પૂછપરછ કરતા તેણે અંકલેશ્વરમાંથી ટ્રેલર ચોરી કરી હોવાનું જણાવ્યું હતું। પોલીસે તેને વડોદરાના જવાહરનગર પોલીસ મથકના હવાલે કરી આ અંગેની જાણ અંકલેશ્વર શહેર પોલીસને કરવામાં આવતા શહેર પોલીસે ટ્રક સાથે જસવંત બામણિયાનો કબજો મેળવી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે। ઝઘડિયા જીઆઈડીસીમાંથી એસિડ ભરીને અંકલેશ્વર જઈ રહેલ ટેન્કર કપલસાડી પાસે પલટી ખાઈ જતા અફરાતફરી મચી જવા પામી હતી। ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ ડીસીએમ શ્રી રામ ઇન્ડસ્ટ્રીઝમાં એચસીએલ એસિડ ટેન્કરમાં ભરીને ચાલક અંકલેશ્વર જવા નીકળ્યો હતો। તે દરમિયાન કપલસાડી પાસે અચાનક સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા ટેન્કર પલટી ખાઈ જતા બાબુભાઈ પટેલના ખેતર પાસે એસિડ ઢોળાવા સાથે એસિડની તીવ્ર વાસથી ગભરાટ સાથે અફરાતફરી પ્રસરી જવા પામી હતી, જેના પગલે વાહન વ્યવહાર પણ બંધ કરવાની ફરજ પડી હતી। ટેન્કર પલટી ખાઈ જતા તેનો ચાલક કેબિનમાંથી બહાર નીકળી શકે તેમ ન હોવાથી તેના જીવને જોખમ જણાઈ રહ્યું હતું। તેથી ભેગા થઈ ગયેલા ગ્રામજનોએ હિંમત કરી ઘાયલ ટેન્કર ચાલકને બહાર કાઢી તેને તાત્કાલિક 108માં અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં રવાના કર્યો હતો। ધૂળેટીના પર્વ નિમિત્તે નર્મદા જિલ્લામાં પોઈચા ખાતે ભક્તજનોની ભીડ ઉમટી પડી હતી। પોઈચા સ્થિત સ્વામિનારાયણ મંદિરનો મહિમા હોવાના પગલે રજાઓના દિવસો દરમિયાન ભાવિક ભક્તો ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા મોટી સંખ્યામાં ઉમટી પડે છે। તાજેતરમાં ધૂળેટી પર્વના દિવસે પણ સમગ્ર રાજ્યના જુદા જુદા વિસ્તારોમાંથી ભાવિક ભક્તો પોઈચા ખાતે ઉમટી પડ્યા હતા।
જંબુસરમાં હોળી ધૂળેટી તહેવાર નિમિત્તે શાંતિ અને ભાઈચારાની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। જંબુસર શહેરમાં ભાઈચારાની એકતાની મિસાલ જોવા મળી હતી, જેમાં હિન્દુ ભાઈઓએ મુસ્લિમ સમુદાય સાથે એકલાસ અને ખુલ્લા મને હોળી ધૂળેટીની ઉજવણી કરી હતી, જેમાં શહેરના ભારતીય જનતા પાર્ટીના સદસ્યો તરફથી શહેરના મુસ્લિમ ભાઈઓ સાથે ઉજવણી કરવામાં આવી હતી। જંબુસર ખાતે 108 દ્વારા ધૂળેટી પર્વની જંબુસર રેફરલ હોસ્પિટલ ગ્રાઉન્ડ ખાતે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। હોળી ધૂળેટી પર્વનું હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ રહેલું છે, તેથી વર્ષોની પરંપરા મુજબ હોળી ધૂળેટી પર્વના દિવસે સાંજના સમયે હોળી પ્રગટાવવામાં આવી હતી તથા જંબુસર 108 સ્ટાફ દ્વારા જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે સ્ટાફ દ્વારા ધૂળેટીના પૂર્વે કલર છાંટી એકબીજા સાથે રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી। અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર। બરૂતની બાયપાસ ચોકડી નજીક મારામારીનો વિવાદ। હોસ્પિટલ સંચાલકોએ પોલીસ મથકમાં વર્ધીને આપતા ઇજાગ્રસ્ત ગ્લુકોઝના બોટલ સાથે પોલીસ મથકે પહોંચ્યો। હોસ્પિટલ સંચાલકોનો પ્રથમ સારવાર અને શાંતિનો પ્રયાસની કેફિયત। મારામારીમાં બંને પક્ષોની સામસામે ફરિયાદ। ભરૂચના ઝારેસર રોડ ઉપર એટીએમમાં ડિપોઝિટ કર્યા બાદ લાખો રૂપિયાની ઉઠાંતરી। પોલીસે તપાસ હાથ ધરી। પોલીસની એટીએમની આસપાસના સીસીટીવી મેળવવાની કવાયત। જાણભેદુ હોવાની આશંકા। રૂપિયા 16,85,000ની ઉઠાંતરી થઈ હોવાનું પ્રાથમિક અનુમાન। ભરૂચ તાલુકાના કાસવા ગામ પાસે બે બાઇક વચ્ચે ગમખવાર અકસ્માત। અકસ્માતમાં 3 વ્યક્તિના મોત, અન્ય 2 ઘાયલ। આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા। નવીન સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।